હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ચાલો આજે આપણે બનાવીશું સુરતના એવા ફેમસ રાજા રાણી પરાઠા. તો ચાલો આપણે બનાવીએ. તો પહેલાં આપણે લોટ બાંધીશું અને તેના માટે આપણે એક બાઉલ લીધું છે, તેમાં બે વાટકી મીંદો લીધો છે, એક વાટકો રોટલીનો લોટ લીધો છે અને ઉપરનો લેયર ક્રિસ્પી થાય તે માટે આપણે 3 ચમચી સૂજી લેશું. અને મોણ માટે આપણે 3 ચમચી તેલ લઈશું. અને હવે આપણે 1/2 ચમચી મીઠું લઈશું. અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ચાલો આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને રોટલી કરતાં થોડો કઠણ રહે એવો લોટ બાંધીશું. બહુ વધારે પડતો નહીં, માત્ર થોડો જ કઠણ રાખવાનો છે. પરાઠા કે પૂરીનો હોય એવું રાખીશું. આપણા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તેમાં આપણે થોડું ઊંધું તેલ નાખીશું અને ખૂબ સારી રીતે એને મસળી લઈશું. જેટલો આ લોટ તમે મસળશો એટલા તમારા પરાઠા સારા બનશે. તો આપણે સરસ રીતે લોટ મસળાઈ ગયો છે અને તેને ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ માટે મૂકીશું. તો મેં આ શાકભાજી કટ કરીને તૈયાર રાખ્યા છે. તો ચાલો તેના માટે આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. તો મેં એક આ બાઉલ લીધું છે, તેમાં આપણે 1/2 વાટકી ગાજર લઈશું, 1/2 વાટકી કાંદા લઈશું, 1/2 વાટકી કેપ્સિકમ લઈશું, 1 વાટકી કોબીજ લઈશું, 1/2 વાટકી લીલા કાંદાના પાન લઈશું, 1/2 વાટકી બીટ લઈશું, 2 ચમચી લીલા મરચા લઈશું, 1/2 વાટકી ધાણા લઈશું, 1/2 થોડું કમળેલું ચીઝ લઈશું, 2 બાફેલા બટાકા છીણીને લીધા છે. અને આપણે થોડું પનીર ખમણીશું. ચાટ મસાલો નાખીશું, 1/2 ચમચી મીઠું નાખીશું. આપણે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો આપણે હવે આગળની પ્રોસેસ જોઈએ. તો આપણે આ લોટમાંથી લોહો લઈએ મોટો
લોવાની લોટમાં બોળીશું અને આપણે થોડું એને વણી લઈએ. થોડું જાડો રાખવાનો છે, નહીં તમારે ઉપરથી તમારો જે સ્ટફિંગ હશે ભરશો તે નીકળી જશે. હવે આપણે એમાં બનાવેલું સ્ટફિંગ એડ કરીશું. 3 ચમચી સ્ટફિંગ ભર્યા બાદ આ રીતે આપણે તેને વાળી લઈશું. સરસ રીતે લુઓ પાછો તૈયાર કરીશું. પાછો એને લોટમાં બોળીશું. પછી આપણે તેને હાથ વડે થોડું પ્રેસ કરીશું અને પછી આપણે તેને મેલનથી વણીશું. ઉપર નીચે આપણે વણીશું. ચાલો આપણે ગેસ ઓન કરીશું. તેના ઉપર એક આપણે પેન મૂકીશું. પેન ગરમ થઈ ગયું છે. તેના ઉપર બટર નાખીશું. તમે બટર અથવા તેલ પણ લઈ શકો છો. મેં અહીંયા બટર લીધું છે. બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે તેના ઉપર પરોઠો નાખીશું. અને પરોઠાને આપણે એક બાજુ સારી રીતે શેકાવા દઈશું અને આપણે બીજી સાઈડ એની ઉપર બટર લગાવી લઈએ. આપણે તેને પલટાવી લઈશું અને થોડું થોડું પ્રેસ કરીશું અને તેની ફ્લેમ તો મીડિયમ જ રાખવાની છે, નહીંતર ગાજી જશે. અને આપણો સરસ રીતે આ પરોઠો શેકાઈ ગયું છે. તો આપણે ગેસ ઓફ કરીશું અને આ પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો આપણે પીઝા કટરના મદદથી કટ કરીશું અને આપણે જે રીતે પીઝાને કાપીએ છીએ તે રીતે કટ કરી લઈએ. અને કટ થઈ જાય એટલે આપણે તેને એક એક પડ ખોલી લઈશું. આપણે બધાને એક પછી એક પડ ખોલી લઈએ. તો આપણા આ બધા પડ ખોલાઈ ગયા છે અને આપણે તેની ઉપર ચીઝ ખમણીશું અને ચીઝ ભરપૂર માત્રામાં નાખવાનું છે અને તેથી આપણા પરાઠા ટેસ્ટી અને ક્રીમી લાગશે. તો તેના ઉપર મેં થોડો સોસ ગાર્નિશ કર્યો છે. તો આ પરાઠા બાળકોથી લઈ અને મોટાને ખૂબ જ ભાવશે અને બનાવવામાં એકદમ ઇઝી છે. તો તમે એને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે બ્રેકફાસ્ટ કે ડિનરમાં પણ લઈ શકો છો. અને તમને આ મારા પરાઠા કેવા લાગ્યા તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. Like.